આગળના વિડિયોમાં આપણે ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓ સ્ટાર્ટ કરીશું. એ વિડિયોની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, સંખ્યા રેખા ઉપર સરવાળા, બાદબાકી અને ગુણાકાર શીખેલા. તો એનું આપણે થોડુંક રિપીટ કરી લઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓ એને આપણે n વડે દર્શાવીએ છીએ, એનું સંકેત છે n. અને પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 1, 2, 3, 4, 5 એવી રીતે અનંત સુધી સંખ્યાઓ આવે છે. આગળ આપણે પૂર્ણ સંખ્યાઓની વાત કરીએ તો પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0 થી થાય છે. એની અંદર 0, 1, 2, 3, 4, 5 એવી રીતે અનંત સુધી અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. પૂર્ણ સંખ્યાને આપણે W વડે દર્શાવી શકીએ છીએ. W બરાબર કૌંસની અંદર 0, 1, 2, 3, 4 લખી શકીએ છીએ. આગળ આપણે સંખ્યા રેખા પર સરવાળા, બાદબાકી અને ગુણાકાર શીખ્યા હતા એક એક દાખલો, અને એના જે પ્રયત્ન કરો હતા એ મેં તમને જાતે કરવા આપ્યા હતા, તો આશા રાખું છું કે એ તમે કર્યા જ હશે. હવે આપણે આગળનો ટોપિક જોઈએ કે સ્વાધ્યાય 2.1. તો સ્વાધ્યાય 2.1 ની અંદર ક્વેશ્ચન પહેલો છે 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. તો આગળના વિડીયોમાં આપણે આગળની અને પાછળની સંખ્યા લખતા પણ શીખ્યા હતા, આગળની સંખ્યા અને પાછળની સંખ્યા. તો પહેલા આપણે આની અંદર તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખવાની છે, તો એની અંદર આપણે 1 ઉમેરવો પડે. તો આપણી છે 10,999. આની તરત પછીની 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની છે. તો મારે આની પછીની 3 સંખ્યા લખવી હોય તો સૌથી પહેલા મારે 10,999 1 એડ કરવો પડે. હું 10,999 1 એડ કરું તો મને 11,000 આન્સર મળે. આવી મારે 3 સંખ્યા લખવાની છે. તો પહેલી મને મળી 11,000. હવે હું 11,000 ની અંદર બીજો 1 એડ કરીશ એટલે મને બીજી સંખ્યા મળશે, તો 11,001. હવે 3 સંખ્યા શોધવાની છે. ત્રીજી સંખ્યા માટે હું 11,001 માં પાછું 1 એડ કરીશ તો મને મળશે 11,002. તો 10,999 ની તરત પછી આવતી 3 સંખ્યાઓ 11,000, 11,001 અને 11,002 છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો. 10,001 ના પહેલાની સંખ્યા લખવાની છે એટલે મારે એમાંથી 1 બાદ કરવો પડે તો હું પહેલાની સંખ્યા શોધી શકું. તો ક્વેશ્ચન 2 છે 10,001 આની પહેલાની 3 સંખ્યા મારે લખવાની છે, તો મારે 10,001 માંથી 1 બાદ કરવો પડે તો મને 10,001 માંથી 1 જાય તો 10,000. તો 3 સંખ્યા શોધવાની છે એમાં પહેલી સંખ્યા છે 10,000. હવે હું 10,000 માંથી 1 માઇનસ કરીશ તો 10,000 માઇનસ 1 તો મને મળશે 9,999. હવે 9,999 માંથી હું 1 ને બાદ કરીશ તો મને મળશે 9,998. તો 10,001 ના પહેલાની 3 સંખ્યા 10,000, 9,999 અને 9,998 મળે. આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન 3. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો પૂર્ણ સંખ્યાઓની શરૂઆત આપણે 0, 1, 2, 3, 4 એવી રીતે કરીએ છીએ, તેમાં સૌથી નાની સંખ્યા કઈ આવી? તો 0. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તેનો આન્સર આવશે 0. આગળ ક્વેશ્ચન 4. સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો. તો 32 અને 53 આપણને ક્વેશ્ચન 3 ની ક્વેશ્ચન 4 ની અંદર આપેલું છે. 32 અને 53 આની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે એ આપણે શોધવાનું છે. તો આની વચ્ચેની સંખ્યાઓ લખવાની. તો 32 પછી વચ્ચેની સંખ્યા 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 અને 52. આની અંદર આપણે 32 અને 53 ને એડ કરીશું ને એની વચ્ચે જેટલી સંખ્યા આવે એટલી લખવાની છે. તો 32 અને 53 ની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે તમે આ સંખ્યાઓ ગણશો તો આ 20 સંખ્યાઓ આપણને મળે છે. તો સંખ્યાઓ 32
पची तरत आवती संख्या जानो अपने अमुक संख्याओ आपी छे एनी पची तरत पची आवती संख्या आपणे शोधवानी छे तो क्वेश्चन छे 5 एनो ए तरत पची नी संख्या लखवानी छे एनी अंदर छे 24,40,701 આપણને આપેલું છે 24,40,701 આની તરત પછીની સંખ્યા લખવાની છે તો 24,40,701 માં હું 1 એડ કરું તો મને મળે 24,40,702 આ તરત પછીની સંખ્યા છે એવી જ રીતે બી આપેલું છે 1,199 બી આપણને શું આપેલું છે 1,199 તો આની તરત પછીની સંખ્યા લખવાની છે તો હું 1,199 માં 1 એડ કરું તો મને મળશે 1,200 તો 1,199 ની તરત પછીની સંખ્યા કઈ આવશે 1,200 આગળ આપણને સી આપેલું છે 10,99,999 એની તરત પછીની સંખ્યા લખવાની છે તો હું એમાં 1 એડ કરીશ તો મને મળશે 11,00,000 તો 10,99,999 માં 1 એડ કરીએ તો એની તરત પછીની સંખ્યા મળે છે 11,00,000 એટલે 10,99,999 ની તરત પછીની સંખ્યા છે 11,00,000 આગળ જોઈએ ડી 23,45,670 આની તરત પછીની સંખ્યા લખવાની છે તો 23,45,670 ની અંદર આપણે 1 ઉમેરીએ તો આપણને તરત પછીની સંખ્યા મળે તો સંખ્યા મળશે 23,45,671 હવે આપણે આગળ ક્વેશ્ચન 6 જોઈએ નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો આપણે આ ક્વેશ્ચનની અંદર તરત પછીની સંખ્યા લખી એટલે આમાં આપણે જે પણ સંખ્યા આપી એમાં 1 એડ કરતા હતા હવે તરત પહેલાની સંખ્યા લખવાની છે તો આપણે એ સંખ્યામાંથી જે સંખ્યા આપેલી હશે એમાંથી 1 બાદ કરીશું તો ક્વેશ્ચન 6 છે એની અંદર એ આપેલો છે તરત પહેલાની સંખ્યા લખો એની અંદર 94 તો હું 94 માંથી 1 માઈનસ કરું તો મને તરત પહેલાની સંખ્યા મળે તો 94 માંથી 1 જાય તો 93 એવી જ રીતે બી આપેલું છે 10,000 તો 10,000 માંથી હું 1 માઈનસ કરીશ તો મને મળશે 9,999 તો 10,000 ની તરત આગળની સંખ્યા કઈ છે 9,999 એટલે કે તરત પહેલાની સંખ્યા એવી જ રીતે સી 2,08,000 ને 2,08,090 આની આપણે તરત આ પહેલાની સંખ્યા લખવી છે તો મારે આમાંથી એક બાદ કરવા પડે તો 2,08,090 માંથી હું એક બાદ કરું તો મને મળશે 2,08,089 તો 2,08,090 એની તરત પહેલાની સંખ્યા છે 2,08,089 એના પછી છે 76,54,321 ડી આપણને આપેલું છે 76,54,321 આની તરત પહેલાની સંખ્યા લખવી છે તો આમાંથી હું 1 માઈનસ કરીશ તો મને આન્સર મળશે 76,54,320 આગળ છે ક્વેશ્ચન 7 નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો એટલે કે ગ્રેટર ધેન અને લેસ ધેન એ બંને ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે અને કયું ચિહ્ન આવશે તે આપણે જણાવવાનું છે તો એની અંદર એ છે 530 અને 503 ક્વેશ્ચન 7 માં એ
દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોય પણ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા હોય
जीरो नो समावेश थतो नथी એટલે એનો આન્સર આવશે ખોટો નેક્સ્ટ બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે તો એમાં આપણે સમજીએ કે બે અંકની સંખ્યા લઈએ તો હું અહીંયા બે અંકની સંખ્યા લઉં 10 તો શું એની પહેલા એક અંકની સંખ્યા નથી આવતી 10 ની પહેલા કઈ સંખ્યા આવે તો 9 તો શું આ એક અંકની સંખ્યા નથી તો છે હા એક અંકની સંખ્યા છે 9 તો બે અહીંયા શું કીધું છે બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે હોઈ શકે કે બે 10 પહેલા 9 આવે છે અને 9 એ એક અંકની સંખ્યા છે એટલે એનો જવાબ આવશે ખોટો એના પછી આગળ એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો એનો આન્સર આવશે ખોટો સૌથી નાની પૂર્ણ સંખ્યા છે 0 નેક્સ્ટ પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી સંખ્યા કોઈ જ નથી તો એનો એનો જવાબ આવશે સાચું કે પ્રાકૃતિક સંખ્યા 1 પહેલા કોઈ જ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી નેક્સ્ટ જોઈએ પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે અને 1 પહેલા પૂર્ણ સંખ્યા આપણને 0 મળે છે અને આની અંદર એવું કીધું છે કે એની પહેલા કોઈ સંખ્યા આવતી નથી તો એનો જવાબ આવશે ખોટો આગળ જોઈએ પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ના વચ્ચે આવે છે તો 13 શું 11 અને 12 ના વચ્ચે આવે છે 11 અને 12 વચ્ચે બીજી કોઈ સંખ્યા આવતી નથી એટલે એનો આન્સર છે ખોટો આગળ પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો આનો જવાબ આવશે સાચું પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે અને એની પહેલા કોઈ જ સંખ્યા આવતી નથી બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય હવે બે અંકની સંખ્યાની વાત કરી છે તો બે અંકની સંખ્યા આપણે લઈએ 99 એમાં એના પછીની સંખ્યા શોધીએ તો 99 + 1 એટલે 100 તો આ ત્રણ અંકની સંખ્યા થઈ ગઈ 100 અને આની અંદર શું કહે છે બે અંકની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે તો બે અંકની સૌથી છેલ્લી સંખ્યા 99 એના પછી 100 આવે છે જે ત્રણ અંકની સંખ્યા છે એટલે આપણે એવું કહી શકીએ નહીં કે બે અંકની સંખ્યા પછી કોઈ ત્રણ અંકની સંખ્યા આવતી નથી કેમ કે ત્રણ અંકની સંખ્યાઓ આવે છે એટલે એનો આન્સર આવશે ખોટો અહીંયા આપણું સ્વાધ્યાય 2.1 પૂરું થાય છે આ 2.1 ની પીડીએફ હું તમને મોકલી દઈશ જે તમારે નોટબુકની અંદર લખવાની રહેશે થેન્ક યુ